નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર, મારી સાથે છે નરેશભાઈ. ચેનલ નર્મદા નિર્મિત વી બ્લોક સિરીઝ હું મારું ભરૂચ અને આપણી સમસ્યાઓમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ સિરીઝમાં પહેલા 6 એપિસોડમાં આપણે ભરૂચની વૈભવી ઇતિહાસ ધરાવતી એક જાજર માનશાળા આરએસ દલાલ સ્કૂલ, તેનો જે ભવ્ય ભૂતકાળ હતો, એનું જે પછી વર્તમાન થયું અને એનું જે અધપતન થયું, તેની પાછળના શું ફેક્ટર્સ જવાબદાર હતા, તેના માટે શું કારણો હતા, કયા કયા પરિબળોને કારણે એ શાળાનું જે પુનઃનિર્માણ અને એનું જે સ્થળાંતર થવાનું હતું કે થઈ ના શક્યું, વિલંબિત થયું, ચકડોળે ચડ્યું, એ સમગ્ર મુદ્દે અમે અમારી પાસે જે કંઈ પણ ડોક્યુમેન્ટેશન હતા તે આપ સમક્ષ રજૂ કર્યા અને આપણે 6 એપિસોડ જોયા. આજે વધુ એક એવો જ મુદ્દો જે એવું કહી શકાય કે આર એસ દલાલ સાથે, રૂસ્તમજા સોરભજી દલાલ સાથે ઇનડાયરેક્ટલી જોડાયેલો છે, હોસ્ટેલ ગ્રાઉન્ડ જે ભરૂચની મધ્યમાં આવેલું છે, હાર્ટ ઓફ ધ સિટી છે, જેની ઉપર અનેક ખેલાડીઓ રમીને પોતાનું કેરિયર બનાવ્યું છે, હજુ પણ એનો વપરાશ રમત જગત માટે, ઘણી ખેલની પ્રવૃત્તિઓ માટે, સાથે એક્ઝિબિશન્સ માટે પણ થાય છે, વ્યવસાયિક ધોરણે પણ ત્યાં કામ થાય છે. તો આ હોસ્ટેલ ગ્રાઉન્ડ સૌ પ્રથમ તો કોની માલિકીનું છે, શું છે, એની ઉપર કોનો હક દાવો લાગે છે, એની ઉપર કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ શકે છે, એ બાબતે આપણે તજજ્ઞ અને ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશભાઈ પાસે જાણીશું. હું સૌથી પહેલો સવાલ નરેશભાઈને કરીશ કે હોસ્ટેલ ગ્રાઉન્ડની મૂળ માલિકી કોની? હોસ્ટેલ ગ્રાઉન્ડની મૂળ માલિકી આચાર્ય શ્રી આર એસ દલાલ હાઈસ્કૂલ. જે તે સમયે જ્યારે અંગ્રેજોના હસ્તક આર એસ દલાલ શાળા હતી ત્યારે એમને ત્યાં બીજી શાળાઓ બનતા, જે ગ્રાઉન્ડ રમત ગમત માટેનું ગ્રાઉન્ડ હતું એ નાનું થયું. નાનું થતાં આચાર્ય શ્રી આર એસ દલાલ દ્વારા અંગ્રેજ સરકાર, તે વખતે મુંબઈ સેન્ટ્રલ એને પડી હતું, મહારાષ્ટ્ર અને ગુજરાત કમ્બાઈન, એ વખતે મુંબઈ અંગ્રેજ સરકારને રજૂઆત કરીને આચાર્ય શ્રી આર એસ દલાલે કહ્યું કે ભાઈ અમને શાળાને રમવા માટેનું ગ્રાઉન્ડ, રમતગમત માટેનું ગ્રાઉન્ડ, ઉપરાંત સ્ટાફ ક્વાર્ટર્સ, અને મેં આગળ કહ્યું એમ એક એપિસોડમાં કે આ રેસિડેન્શિયલ સ્કૂલ હતી સરકારની, અંગ્રેજ સરકારની વખતે, આ રુસ્તમજી સુરાબજી દલાલની, તો એ રેસિડેન્શિયલ સ્કૂલ માટેના છોકરાઓનું છાત્રાલય આની જરૂર હોય એમણે અંગ્રેજ સરકારને અપીલ કરી. અંગ્રેજ સરકારે એ દરખાસ્ત સ્વીકારી. એમણે તત્કાલીન સમયની અંદર જે જમીન સંપાદન કરવાની, આ બધા પત્રો હું આગળ બતાવી ચૂક્યો છું ને, આમાં બતાવીશું, અંગ્રેજ સરકારે સંપાદન કરી, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી એ આખો વિસ્તાર જે હતો, કાછ્યા પટેલ જ્ઞાતિના કેટલાક કુટુંબીઓ હતા એમની પાસેથી, એમની માલિકીના એક મુસ્લિમ વ્યક્તિ હતા એમની પાસેથી આ સંપાદિત કરવામાં આવી. અને સંપાદનનો હેતુ, જમીન સંપાદન કરવામાં સરકારી હેતુ હોય છે, એ હેતુ માટે જે તે સમયે સંપાદન કરવામાં આવ્યું અને એમાં હેતુ બતાવવામાં આવેલો આ ત્રણ વસ્તુ, એક સ્પોર્ટ્સ આર એસ દલાલના વિદ્યાર્થીઓ માટે, બીજું રેસિડેન્શિયલ ઝોન આર એસ દલાલના સ્ટાફ ક્વાર્ટર્સ, અને ત્રીજું હોસ્ટેલ ગ્રાઉન્ડ. આ સંપાદન કરાયેલી જગ્યા જે તે સમયે 5-7 વર્ષની અંદર બધું કમ્પ્લીટ થતાં જરૂરી પૈસા હતા એ ભરાયા, આ બધા જ પત્ર વ્યવહારો જીગરભાઈ ઓન પેપર છે, અને એ સંપાદિત થયેલી જગ્યા ઉપર આચાર્ય શ્રી આર એસ દલાલને જે તે સમય, અત્યારે આપણે પીડબ્લ્યુ કહીએ છીએ, આરએનબી કહીએ છીએ, ત્યારના જે તે સમયનું ડિપાર્ટમેન્ટ હતું એને, ગુજરાત સરકારનું એટલે સંયુક્ત સરકારનું, એને કહેવામાં આવ્યું આચાર્ય શ્રી આર એસ દલાલ દ્વારા એનો કબજો સંભાળવામાં આવ્યો. ત્યારબાદ કાળક્રમે આઝાદી મળી. આઝાદી પછી જે તે સમયે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી માટે, તે વખતે ડીઓ નહોતા, ભરૂચ જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી હતા, ઈઆઈ હતા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા, એ બધા પત્રો પણ છે મારી પાસે, હું કલેક્ટર સાહેબને બી બતાવી ચૂક્યો છું. હારી થાકીને મેં કલેક્ટર સાહેબ પાસે તમામ પત્રો રજૂ કર્યા પછી, આ બીજી વાર રજૂ કર્યા છે, અગાઉ કરેલા તમે જે કીધું એમાં હું કહીશ કે હારી થાકીને અમારે જ્યારે કોઈ ન્યાય નહીં મળતો ત્યારે અન્યાયની સામે પાછો પુનઃ એકવાર નામદાર હાઈકોર્ટમાં આ રિટ્રેક્શન દાખલ કરવું પડે છે. પણ ફરી આપણે અનુસંધાન તાકીએ તો એ આર એસ દલાલ હાઈસ્કૂલના આચાર્યશ્રીને જે તે સમયની સ્કૂલ એના છાત્રો માટે, વિદ્યાર્થીઓને રહેવા માટે, રમતગમત અને સ્ટાફના ક્વાર્ટર્સ, અત્યારે તમને કહી દઉં, નવનીત મહેતા સાહેબ જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી હતા, સંપાદક, આ એક તમને કહું મૂળ વસ્તુ જ્યારે થઈ ત્યારે, તે હમણાં આપણા આ સાહેબ પહેલાંના સાહેબ કલેક્ટર સાહેબ હતા ત્યારે એમની સામે બી સંપાદિત થયું ત્યારે, અને એ પહેલાં મૂળિયા સાહેબ હતા, મોડિયા સાહેબ પાસે પણ જ્યારે એવું થયું, દુષ્યંતભાઈ પટેલ ઊભા હતા અને ડીઓ સાહેબે એવું કીધું કે આ અમારી જગ્યા છે, વાસ્તવમાં એમની જગ્યા નહોતી, પણ એ લોકો એવું સાબિત કરવા માંગતા હતા કે કારણ કે આમ આપણે એક માંગણી કરેલી, કેવી રીતે કેમ કરવી પડી એ બી કહી દઉં કે જિલ્લા શિક્ષણાધિકારી હતા તે ઈઆઈ હતા, જે તે ઈઆઈએ આચાર્ય શ્રી આર એસ દલાલને વિનંતી કરી,
કે શિક્ષણ અધિકારીની એટલે ઈઆઈ કચેરી માટે જગ્યાની જરૂર છે, એક રૂમ ફાળવો. આ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સૌથી પહેલા એક રૂમ ફાળવવામાં આવ્યો, પછી એમને ઓછું પડ્યું તો કેબિન બનાવી, કેબિન બનાવ્યા પછી એમને બીજા રૂમની જરૂર પડી, ત્રીજા રૂમની જરૂર પડી, અને કમનસીબે છાત્રાલય બંધ થયું. આઝાદી પછી છાત્રાલય બંધ થતા એ આખી છાત્રાલયની ઉપર કબજો, જે તે શિક્ષણાધિકારીની કચેરી નવી આવી એ લગભગ મને જ્યાં સુધીની યાદ છે 75 પછી, ત્યાં સુધી તો આચાર્ય શ્રી આર એસ દલાલનો નિવાસ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર જ હતું. છેલ્લામાં છેલ્લા ડાંગરવાલા સાહેબ, પછી ભારતીબેન કરીને હતા, તે ભારતીબેન રાઠોડ, એ બધા જ હોસ્ટેલ ગ્રાઉન્ડની એની અંદર રહેતા હતા અને એનું સંચાલન સાર સંભાળ બધું જ થતું હતું. પણ 76માં કોઈ ખેલ થયો અને એની અંદર કબજાના આધારે જિલ્લા શિક્ષણાધિકારી લખેલી દર 100 વર્ષે સિટી સર્વેમાં એનું એ કરવામાં આવે સર્વે, અને એમાં તલાટીએ કંઈક આવું લખ્યું કે કબજાના આધારે જિલ્લા શિક્ષણાધિકારી, અને એ 7 બાજુના ઉતારામાં લખવામાં આવ્યું. આ હોસ્ટેલ ગ્રાઉન્ડની માલિકી હજુ આજની તારીખે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના લાઇટ બિલ, એની પાસે ટેક્સ જે નગરપાલિકા ચૂકવે તો એ બધાની અંદર પણ માલિક તરીકે આચાર્ય શ્રી આર એસ દલાલ લખાય છે, ભાડુઆત તરીકે, કબજેદાર તરીકે જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચ લખાય છે. આ બધા પત્રો આપણે પ્રજાને બતાવીશું. એટલે મૂળભૂત માલિકી આજની તારીખે પણ આચાર્ય શ્રી આર એસ દલાલની. હું તમને કન્ટિન્યુટીમાં એ બી કહી દઉં કે આ જ્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ અને આર એસ દલાલ સોંપવાની આવી ખાનગી ટ્રસ્ટને, અને એક દરખાસ્ત કરવાની હોય કાયદેસરની દરખાસ્ત, કાયદેસરની દરખાસ્તની અંદર પણ અમારી પાસે ઓવરઓલ જે કંઈ ડિટેલ્સ માંગવામાં આવી એમાં આપી, પછી એમને ભૂલ લાગી, બધાને જગ્યા જોઈ અને સંચાલક આ શું થયું છે કે સરકારનું હતું, સરકારની માલિકી છે, માલિકી નથી બદલાઈ પણ સંચાલન બદલાયું, એટલે સંચાલન આપવાનું હોય ત્યારે ઘણાના પેટમાં. હવે આ દરમિયાન જે તે સમય આપણે જ્યારે સંચાલન સોંપવામાં આવ્યું ને જીગરભાઈ, ત્યારે તે વખતે ડૉક્ટર વિક્રાંત પાંડે જિલ્લા કલેક્ટર આપણા ચારધામમાં પણ આવેલા, અમે રૂબરૂ મળ્યા, આપણે સ્ટેચ્યુ પાર્ક બનાવ્યું, 2 ગાર્ડન આપ્યા, ત્યારે ભરૂચમાં ઘણા બધાના પેટમાં પણ દુખ્યું. ઘણાને નથી ગમ્યું. હું તમને એક શોકિંગ એ આપી દઉં કે જ્યારે સ્ટેચ્યુ પાર્ક બન્યું ત્યારે ભરૂચના એક વકીલની આલમની અંદર બહુ મોટું માથું, એણે એવું કીધું કે નરેશ ઠક્કરે જગ્યા પચાવી પડી. હજુ એ લોકોને ગેરસમજ એવી હતી કે 99 વર્ષના લીઝ ઉપર, આ બિલકુલ ખોટી વાત હતી, ગેરસમજ હતી અને ગેરસમજને ફેલાવવામાં આવી હતી. અને એ સ્ટેચ્યુ પાર્ક મળ્યું, સ્ટેચ્યુ પાર્ક બનાવીને આપણે તો પ્રજાને અર્પણ કરી દીધું. 3 વર્ષ મારે એનું સંચાલનમાં ધ્યાન આપવાનું હતું, એ કરવાનું, એ પીપી મોડ પર. આ પીપી મોડ ઉપરથી મેં માનનીય કલેક્ટર સાહેબ જે તે સમય હતા ડોક્ટર વિક્રાંત પાંડે લીધું, એ પણ હેફાઝાર છે, કોણ આવે, ક્યારે રમે, ક્યાં રમે, મારામારી થાય, શું થાય, બેડાવડા થાય. સાહેબ હજુ તમને કહી દઉં, આ હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર અધર એક્ટિવિટી સ્પોર્ટ્સ અને એના સિવાયની પ્રતિબંધ કરવા માટે રૂપનસિંહ સાહેબ જ્યારે જિલ્લા કલેક્ટર હતા ત્યારે મારો લેટર લખીને પડેલો છે કે સાહેબ અને સ્પોર્ટ્સ અને અધર એક્ટિવિટીઝ, કલ્ચરલ એક્ટિવિટી અને એના માટે વાપરો. દલાલ તો પછી આવ્યું અને દલાલની અંદર એમાં માંગણી કરવાની, ત્યારે પણ ડૉક્ટર વિક્રાંત પાંડે સાહેબને એક લખેલો લેટર છે કે જેમાં મેં લખેલું કે સાહેબ આજે પણ પીપી મોડ ઉપર આપણે એને ડેવલપ કરીએ, ત્યારે એમણે કીધું કે સરકારી પ્રોપર્ટી છે, સરકારની જવાબદારી છે, એટલે ભાઈ એમાં તમારે આ સ્ટેચ્યુ પાર્કને પીપી મોડ પર કરવાની જરૂર નથી. કલેક્ટર સાહેબે ખુશ થઈને જતાં જતાં 2 દિવસ પહેલાં એમણે કીધું કે મારું એક બીજું કામ કરશો, એમની પાસે 2 કામ પેન્ડિંગ હતા જે મારી પાસે કરાવવાની એમની ઈચ્છા હતી. એક હતું મામલતદાર કચેરીની સામેનો ગાર્ડન, કીધું સાહેબ મેં 2 ગાર્ડન બનાવ્યા, ત્રીજું બી ગાર્ડન જ કહેવાય, સિનિયર સિટીઝન્સ માટેની સિટિંગ એરેન્જમેન્ટ છે ને બધી વિભૂતિઓની પ્રતિમા છે, તો મને કંઈક બીજું કામ કરો. તો આ હોસ્ટેલ ગ્રાઉન્ડ જો થતું હોય 45 લાખ રૂપિયા, એમની 65 લાખની ગ્રાન્ટ, જિલ્લા કલેક્ટરની પોતાની ગ્રાન્ટ હોય છે, મને ખબર હતી આ સાહેબે કોને ને ક્યાં ને કેવી ફાળવી, કેટલી ફળવાઈ ને કઈ જનહિતમાં વપરે, પણ એ સાહેબે એ 65 લાખમાં એ જેમનું બચેલા હતા
એ એમાંથી કલેક્ટરની પોતાના રાઈટના 45,00,000 રૂપિયાની ગ્રાન્ટ મને ફાળવવાનું કીધું. અને એમણે કીધું તમે શું કરશો? મેં કહ્યું સાહેબ, હોસ્ટેલ ગ્રાઉન્ડની દિવાલો કેટલી બધી તૂટેલી છે, અકસ્માત થયા, ગાડીઓ શીખનારા આવે તોડી કે તોડી નાખે, કોઈ મોટી સભાઓ હોય માનનીય પ્રધાનમંત્રીની હોય કે જે તે સમયે મુખ્યમંત્રી હતા ત્યારે, તો એ તોડીને કરવાનું. અત્યારે ગ્રાઉન્ડની સિક્યુરિટી શું? આ હોસ્ટેલ ગ્રાઉન્ડની માલિકી છે તો સરકારની, જિલ્લા કલેક્ટરે જે તે સમયે એમાંથી પુસ્તકાલય માટે બી જગ્યા ફાળવી, અગ્રવાલ સાહેબ કલેક્ટર સાહેબ હતા, અગ્રવાલ સાહેબ ત્યારે, પણ એ સરકારે જ્યારે આ કીધું ને, આ બે એપિસોડ કરવા પડશે હોસ્ટેલ ગ્રાઉન્ડ બાબતમાં બી. પહેલા એપિસોડની અંદર કલેક્ટર જાતે મારી સાથે આવ્યા, બહુ બિંદાસથી જાહેરમાં આવ્યા, કારણ કે કોઈની કંઈ એ ન હોય, હોવી પણ ના જોઈએ, કીધું એમ કે કલેક્ટર તો રાજા છે. પણ એમણે સિટી સર્વેને બોલાવ્યું. આ ધાંધલ સાહેબ પણ તે વખતે કદાચ એસડીએમમાં હતા કે મામલતદાર સાહેબમાં એ મને ખબર નથી, પણ એ પણ હતા. એમને પણ બોલાવ્યા, લગભગ 12:30 ટાઈમ હતો. દુષ્યંત પટેલને બી બોલાવ્યા, દુષ્યંતભાઈ બી મારી સાથે હતા. અમે ગયા, અમે વિસ્તાર જોયો, જ્યાં અઢળક ઉદય છે, જ્યાં એટલો બધો ભંગાર પડેલો છે, આચાર્ય નિવાસનો પણ વપરાશ નથી. આચાર્ય નિવાસમાંથી ટેમ્પરરી જે ડીઓ સાહેબ રહેતા હતા એમાંથી સાફ નીકળ્યો, એ શિફ્ટ થઈને આપણી ચેનલની નીચે આવ્યા, એટલે કશો જ વપરાશ નહોતો. એ જગ્યા પરથી એમણે કીધું કે તમને સ્કૂલ ક્યાં બનાવવાની, મૂકો અહીંયા. તો એમણે તરત કીધું કે પ્લાન રજૂ કરો. પ્લાન રજૂ કર્યા, જે ડીવાયએસપી સાહેબની કચેરીમાં નીચે બેઠા વિક્રાંત પાંડે સાહેબ, અને એમણે ત્યાંથી મીટિંગ એ કીધું ભાઈ ઓર્ડર કરીને મને આ જગ્યાનું એ કરીને આપો, આર એસ દલાલ હાઈસ્કૂલને અહીંયા સ્કૂલ શિફ્ટિંગ કરવા માટેની પરમિશન. ત્યાર પછીના ખેલની અંદર મેં કીધું આગળ જો, એટલે આ 45,00,000 રૂપિયાની જે આખી ડિટેલ, અને એની અંદર જીગરભાઈ ત્યાં સ્કૂલ નથી બાંધવાની, એ 45,00,000માંથી સ્કૂલ ઇઝ અ ડિફરન્ટ પ્રોજેક્ટ, એની જગ્યા બી જુદી. ડેવલપ શું કરવાનું હતું? માત્ર હોસ્ટેલ ગ્રાઉન્ડ, એને બધી જગ્યાએથી બાઉન્ડ્રી બનાવી. હું તમને એનો આખો જે બજેટ નક્કી થયેલું, ફાળવાયેલું બધા પેપર છે. 45,00,000 રૂપિયા ફાળવવા પછી એને 15-15 લાખના ત્રણ, એવું હોય છે કે એક સામટા 45,00,000 રૂપિયાની અંદર ત્રણ વિભાજિત કરવામાં આવ્યા, ત્રણ વસ્તુની. એની અંદર તમે હોસ્ટેલ ગ્રાઉન્ડની અંદર જુઓ તો કમ્પાઉન્ડ વોલ આખી કમ્પ્લીટ કરવાની, ત્રણ ગેટ, એક નહીં અત્યારે તો મેઇન એક ગેટ છે, બીજો ગેટમાં કીધું સાહેબ બીજો બી બનાવો, ત્રીજો મોટો ગેટ એવો બનાવો કે જ્યારે આવી કોઈ જાહેર સભા હોય, મોટી સભા હોય ત્યારે એ તમે કરી શકો. ક્રિકેટ પીચ માટેની, ક્રિકેટ બે ક્રિકેટ પીચ, એક નહીં બે ક્રિકેટ પીચ. આપણે ક્યારે આ જે સરઘસ લઈને નીકળેલા, એ લોકોને મેં 1,000 વાર કીધું ને સમજાવ્યા, પણ કોઈ સમજવા, કારણ કે એની પાછળની પ્રેરણા સ્ત્રોત બી જો હોય છે, ચડામણી જુદી હોય. એમને બે ક્રિકેટ પીચ, એકલી ક્રિકેટ પીચ નહીં, વોકિંગ પાથ બી બનાવ્યું, લાઇટિંગ સહિત. અરે છોડો, આજની તારીખે જીગરભાઈ આટલી બધી પબ્લિક થાય, મને ભરૂચ નગરપાલિકા, ભારતીય જનતા પાર્ટી, કોઈ પણ વ્યક્તિ એવું બતાવે કે ટોયલેટ બાથરૂમ છે નથી, કશું જ નતું. તો અમે ટોયલેટ બાથરૂમ, એને ડ્રેસિંગ માટેની વ્યવસ્થા, વોકિંગ પાર્ક, તમારે સિનિયર સિટીઝન ચાલુ હોય તો લાઇટિંગ બાઇટિંગ બધા સાથે. અને એ બી તમને કહી દો, 45,00,000 રૂપિયા પૂરતા નહોતા, પણ જે તે સમયે મારા કેટલાક બિલ્ડર મિત્રોએ પણ કીધેલું કે 5-15 લાખ જો ઘટશે તો અમે તમને ડોનેશનમાં આપીશું. કારણ કે તે વખતે આપણે યાદ છે ને, ચારધામ કરેલી યાદ, ગણપતિ ઉત્સવ ઉજવેલો, એમાં બી મને બધાએ સહયોગ કરેલો. નરેશ ઠક્કર એકલાએ ભરૂચ માટે કશું કર્યું નથી ને કરી શકે એમ બી નથી, પણ એ બી નડી ગયું. કેમ નડી ગયેલું એ હું તમને ફરી વાત કહીશ કે રાજકીય જે અગ્રણીઓ હતા એમના આંખમાં ઝેર આવેલું કે ભાઈ જો આ મોટો થયો તો શું થશે. પણ આની અંદર આ આખા હોસ્ટેલ ડેવલપમેન્ટ માટેનું મેં તમને કીધું એમ કે બધાએ એવું કીધું કે જો નરેશ ઠક્કરને આ ડેવલપમેન્ટ કરવાનો ચાન્સ મળ્યો, બીજા ડેવલપમેન્ટ તો એમણે જોયા હતા, ભાઈ મારા નામથી નહોતું કરવું, નરેશ ઠક્કરના નામથી, ચેનલ નર્મદાના નામથી, આપણે ધનજીભાઈના ટ્રસ્ટના નામથી કે એના નામથી કશું નહોતું કરવું. પ્રોપર્ટી એમની નેમની લેવાની હતી, મારે વર્ક કરીને આપવાનું હતું, કારણ કે કલેક્ટર સાહેબની ઈચ્છા હતી કે તમે ધ્યાન આપીને તમે વર્ક કરશો. ચોખ્ખો ઓર્ડર છે કે નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટની નિગરાની હેઠળ, સમજ્યા, એવી રીતે ડેવલપ કરવાનું હતું. અને એની ભરૂચ ચીફ ઓફિસર એટલે નગરપાલિકાના ચીફ ઓફિસર જોડે જોઈન્ટ એકાઉન્ટ બી થઈ ગયું, હજુ આજની તારીખે પૈસા પડેલા છે. પણ એ બધું રાજકીય અવરોધોની વચ્ચે મારી વિરુદ્ધ એવી રજૂઆત કરવામાં આવી કે આને આ તો ના જ અપાય, આ તો ના જ કરાય. ત્યાર પછીના બીજા કલેક્ટર સાહેબ આવ્યા, કલેક્ટર સાહેબ પાસે બી એવું કહેવાનું, ભાઈ નેતાઓની રજૂઆત એવી છે કે આ કામ એને ના કરવા, હોસ્ટેલ ગ્રાઉન્ડનું ડેવલપમેન્ટ એમને ના. હું તો પણ અટક્યો નથી, સમયની મર્યાદા આપણી પાસે દરેક એપિસોડમાં છે, એટલે કહું છું કે હું અટક્યો નથી. ત્યાર પછી પણ હોસ્ટેલ ગ્રાઉન્ડના ડેવલપમેન્ટ માટે જે પણ કંઈ કરવું પડતું હોય એ મેં કર્યું જ છે. એ આપણે બીજા એપિસોડમાં જોઈશું કે માનનીય ધારાસભ્યશ્રી અને એમની ગ્રાન્ટમાંથી અને એનાથી આ હોસ્ટેલ ગ્રાઉન્ડને ડેવલપ કરવા માટેની શું શું પ્રોસેસ થઈ. પણ જે તે સમયે પ્રદીપસિંહ જાડેજા માનનીય ગૃહમંત્રી એ અહીંના પ્રભારી હતા, એમણે
જે તે મને જે કોઈ સપોર્ટ કરનારા હતા, એક બે નેતાઓ હતા, એમને બોલાવીને ભયંકર ખખડાવ્યા. જીએનએફસી માં બરોબર જાણે છે. અને આ પ્રોજેક્ટને ફાચર માં 45 લાખ રૂપિયાની ગ્રાન્ટ મારી લેબ્સ ના થઈ જાય એટલા માટે હું 3 વર્ષ લડ્યો. ગાંધીનગર ગયો, રજૂઆતો કરી, જે ડિપાર્ટમેન્ટમાં કરવાનું હોય ના છૂટકે છેલ્લે 3 વર્ષ થયા. હવે અત્યારના કલેક્ટર સાહેબને હું પૂછું છું કે તમે હોસ્ટેલ ગ્રાઉન્ડ જોયું નથી, ગયા નથી, ઘણી વાર ગયા છો સાહેબ, કેવી હાલત છે? આ લારીઓ વાળામાં બી આપણે લખ્યું કે લારીઓ ઘૂસી જાય. હા, બધા જાય વાપરે, જનતા માટે છે, નરેશ ઠક્કર કે કોઈ એક સંસ્થા માટે નથી. પણ જે છે એનો યોગ્ય ઉપયોગ તો થવો જોઈએ. જીગરભી, ત્યાં ખાડા ખોદાઈ જાય. આ તમને કહું, હજુ પણ એક નવું એ પણ આપણે સેકન્ડ એપિસોડમાં લઈશું કે જીઆર પ્રમાણે સાહેબ તમે કીધું તા આ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં હેતુ ફેર થયો છે ને થયો છે. અને એટલે જ મહેસૂલ મંત્રી જે ત્રિવેદી સાહેબ હતા એમણે લખ્યું છે કે હેતુ ફેર થયો છે. એમણે હેતુ ફેર લખ્યો છે કારણ કે અહીંયા ડીઓ કચેરી ચાલે છે, શિક્ષણ કે શૈક્ષણિક પ્રવૃત્તિ નથી ચાલતી. ડીઓ કચેરી માટે અમે વારંવાર રજૂઆત કરી કે કલેક્ટર ઓફિસમાં એટલી બધી જગ્યા છે, નવી બની, જૂની ખાલી છે, ત્યાં શિફ્ટિંગ કરવાની બી વાત હતી. વિક્રાંત પાંડે સાહેબે તો ચપટીમાં ઓર્ડર કરીને ડીવાયએસપીને નીચે કીધું કે જાઓ અને એસડીએમ કચેરી ખાલી છે જૂની, જ્યાં પંડ્યા સાહેબ બેસતા હતા ત્યાં તમે કહો ગયા, જોયું, શિફ્ટ. પણ ડીઓ કચેરીને જવું નહોતું, ત્યાંથી ઘટવું નહોતું, હાલવું નહોતું, એમને એમની માલિકી હતી. અને એ પણ આપણે નક્કી કીધું કે એ લોકોએ પણ માલિકી પૂર્ણ નથી કરી. માલિકી તો સરકારની જ છે, આરએસ દલાલના આચાર્ય સિંહના નામ પર છે. એ બધા પેપર્સ આપણને કહીશું બીજા એપિસોડમાં. ફરી હોસ્ટેલ ગ્રાઉન્ડ ડેવલપમેન્ટ માટે આના પછી બી ગ્રાન્ટ લેફ્ટ થયા પછી બી આપણે શું કર્યું એ જોઈશું. નરેશભાઈની વાત પરથી એક વસ્તુ ચોક્કસ ફલિત થઈ રહી છે કે જે વસ્તુ પોતાની છે નહીં તેને પોતાની બનાવી દેવામાં આવી, અને જ્યારે એનો મૂળ માલિક એ વસ્તુ એ પાછી માંગે છે ત્યારે તમારે વસ્તુ આપવી પણ નથી. આ નીતિ ભરૂચ શિક્ષણ અધિકારી કચેરી દ્વારા અપનાવવામાં આવી છે, જેને કારણે કદાચ આરએસ દલાલ હાઈસ્કૂલનું સ્થળાંતર પણ વિલંબિત થઈ રહ્યું છે અને હોસ્ટેલ ગ્રાઉન્ડની જે દિવસે દિવસે દુર્દશા થઈ રહી છે તેની પાછળ પણ મહદત છે. આ જ એક કારણ જવાબદાર હોઈ શકે છે. વધુ ચર્ચા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.